આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર. માંગરોળની પાંચ સંસ્થાઓ કરી રહી છે માનવ સેવા. હજારો ભૂખ્યા પરિવારોને ભોજન પહોંચાડી મહિકાવી રહી છે માનવતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ વાંઝાવાડી ખાતે દાતાઓના સહકારથી રોજિંદુ ભોજન તૈયાર કરી હજારો લોકોને સાંજના સમયનું ભોજન પહોંચાડવામાં આવે છે. માંગરોળના મહાલક્ષ્મી ગ્રુપ, વંદે માતરમ હિન્દુ સંગઠન સહિતની સંસ્થાઓ દ્વારા અવિરત સેવા કરવામાં આવી રહી છે. કોરોના વાયરસની મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર બંધ થતાં જ આ લોકોનું જીવન વેર વિખેર થઈ ગયું હોવાથી માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામી આચાર્યજી તરફથી ભોજનમાં લાડુ તેમજ મેરામણભાઈ તરફથી ગાંઠિયા તેમજ પટેલ તરફથી દાળ ભાત શાક રોટલીનું ભોજન આપવામાં આવેલ હતું. આવા કાપરા કાળમાં દાતાઓ તો તન મન ધનથી પૂરેપૂરો તમામ સહકાર આપે છે, તો બીજી તરફ ભોજન તૈયાર કરી ભૂખ્યાઓ સુધી પહોંચાડતા સેવાભાવીઓનું પણ એટલું જ યોગદાન છે. શું કહેશો, તમારું શું ભાવ હતું? લોકડાઉનની શરૂઆત થઈ 23 તારીખથી અમે પાંચ સંગઠનો મળી, મામા પાગલ અસમ ગ્રુપ, વંદે માતરમ ગ્રુપ, યુવા સંગઠન, રામપરાયણ સમિતિ અને મહાલક્ષ્મી ગ્રુપ, અમે અવિરત બપોરનું ભોજન 350 કીટ બનાવીને આપીએ છીએ. 350 પરિવાર છે અને 1200 લોકોને અમે ભોજન પગાડીએ છીએ અને 400 નાના બાળકોને બિસ્કિટ, વેફર, જે કાંઈ અમને દાન મળે છે દાતાઓના સરકારથી, અમે અવિરત વિતરણ કરીએ છીએ. આજે યુવાનોની સભાને, યુવાનોના દાન પ્રવૃત્તિને, એના સેવા કાર્યને નિહાળવાનો મને સદભાગ્યપૂર્વક અવસર મળ્યો. મેં જોયું કે જે યુવાનો કદી ઘરમાં પણ આટલી પ્રવૃત્તિ ન કરતા હોય એવા દિલ દઈને સેવાની પ્રવૃત્તિમાં લાગ્યા છે. દિનહીન અને ગરીબ લોકોને મળી કાઢીને સદભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને આદરપૂર્વક એને કીટનું વિતરણ કરી રહ્યા છે, સાથે સાથે સદભાવનું વિતરણ કરી રહ્યા છે. આવા યુવાનો આપણા દેશનું ધન છે, આવા યુવાનો વડે દેશનું ગૌરવ છે. 150 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે જે ભવિષ્યવાણી કરી હતી કે ગરીબના મોઢામાં રોટલાનો ટુકડો ન મૂકી શકે એવા કોઈ ધર્મમાં હું માનતો નથી, આજે માનવ ધર્મ પૂરજોશમાં હૃદયમાં પ્રગટો છે અને માનવતાએ આજે આપણે દેશભક્તિને, આત્મશક્તિને જાગૃત કરી છે, તો આપણે જરૂર આ મહામારીની માયામાંથી છૂટશું. ભલે એણે ગમે એટલી માજા મૂકી હોય, ઝડપાયા હોય, આપણા ડૉક્ટર, નર્સ, પોલીસ, સેવક અને અધિકારી સૌ ઝડપાયા છે, પણ એ ઝડપતા પહેલાં એણે જે દેશભક્તિનો પરિચય આપ્યો છે એ માટે એક બધા ધન્યવાદના અધિકાર છે. અહીંયા પાંચ મંડળો, પાંચ યુવાનો, એની સેનાઓ, એની ટીમ એવી કામમાં લાગી ગઈ છે કે ગામનું આખું ચિત્ર બદલી ગયું છે. જાણે કેમ સેવાના મનોરથ લઈને માંગરો જન્મ હોય. સૌને હું હૃદયથી ધન્યવાદ અને અભિનંદન આપું છું. જીતુ પરમાર, માંગરોળ.